गुड मॉर्निंग स्टूडेंट्स, लास्ट लेक्चर में आपणे स्टैंडर्ड 7 में पेरेग्राफ राइटिंग कम्प्लीट कर्युं अने हवे आजे आपणे खूब ज सरस मजानो टॉपिक लईने आव्या छीए के जे छे पिक्चर डिस्क्रिप्शन। पिक्चर एटले चित्रने, डिस्क्रिप्शन एटले वर्णन। पिक्चर डिस्क्रिप्शन, पिक्चर डिस्क्रिप्शनो प्रश्न तमारे क्वेश्चन नंबर 4A में 5 मार्क्स में पूछाय छे अने आ टॉपिक जे छे मित्रों ई तमारे एमसीक्यू बेस छे, एटले के एमसीक्यू लेवल ते पूछाय छे। तमने पूछे कि आ चित्र क्यूँ छे, बराबर छे। काउंस में आपेला शब्दों उपयोग करीने चित्रनु वर्णन करतो परिच्छेद पूर्ण करो, बराबर छे। के तमारे काउंस में आपेला शब्दों उपयोग करीने चित्र तमारे पूरु करवानु छे। काउंस में शब्द जोईए आपणे ब्रेकेट्स में, वॉशिंग क्लोथ्स कपड़ा धोवा, बनियन ट्री वड़नु वृक्ष, स्विमिंग तरवु, टेम्पल एटले के मंदिर अने रिवर बैंक एटले नदी किनारो। हवे तमारी समक्ष आ चित्र आपेलुं छे, बराबर मित्रों जोजो। तो चित्र आ क्यूँ छे, तो के नदी किनारानुं छे। धीस इज अ पिक्चर ऑफ अ रिवर बैंक, बराबर छे। आ नदी छे ने, आ नदीनुं चित्र आप्युं छे ने, नदीनुं चित्र छे, नदी किनारानुं चित्र छे, केम के बाळको नाही छे, जोवो तमे, बराबर छे। नदी किनारा पासे मंदिर छे, वड़नुं वृक्ष छे, केटलीक स्त्रीओ कपड़ा धोवे छे, बराबर छे। तो आनु शू छे, आपणे એમ ગુજરાતીમાં કહી શકીએ ને, આ ચિત્ર નદી કિનારાનું છે। ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ રિવર બેંક। તો ચાલો આપણે શરૂ કરીએ, આપેલું જ છે આમાં પહેલું વાક્ય। ધીસ ઇઝ અ ખાલી જગ્યા, તો ચાલો શું છે, ધીસ ઇઝ અ રિવર બેંક। આ રિવર બેંક એટલે નદી કિનારો છે। ચાલો આપણે એવું કહી છે ને, ટુ બોયઝ આર ખાલી જગ્યા, મેં ખાલી જગ્યા પૂરેલી છે। ટુ બોયઝ, હવે બે છોકરાઓ જોવો ચિત્રમાં, ઈસુ કરે છે તો કેતરે છે, ટુ બોયઝ આર સ્વિમિંગ। હવે તમે જોઈ શકો છો કે ચિત્રમાં કઈ કઈ વસ્તુ છે, એના તરફ આપણે આગળ વધીએ। સમ વુમેન આર, કેટલીક સ્ત્રીઓ, વુમેન એટલે સ્ત્રીઓ, ચાલો જોઈએ સ્ત્રીઓ શું કરે છે, તો કે કપડાં ધોવે છે, વોશિંગ ક્લોથ્સ છે કાઉન્સમાં શબ્દ। ત્યાર પછી શું છે, તો કે નદી કિનારા પાસે એક મંદિર છે ને, ધેર ઇઝ અ બિગ ખાલી જગ્યા નિયર ધ રિવર, એટલે કે નદી કિનારા પાસે એક મોટું બનિયાન ટ્રી એટલે કે વડનું વૃક્ષ છે, જોઈ શકો છો તમે, વડનું વૃક્ષ, ક્લિયર। ધેર ઇઝ અ ખાલી જગ્યા નિયર ધ ટ્રી, હવે એ ટ્રી છે, આ એના ટ્રી પાસે જોવો જોઈએ, ટ્રી પાસે તમને એક મંદિર આપેલું છે, તો શું આવે, ધેર ઇઝ અ ટેમ્પલ નિયર ધ ટ્રી। પણ તમને આ એમસીક્યુ આવે છે, કેવી રીતે પૂછાય, ધીસ ઇઝ અ ખાલી જગ્યા, એ રિવર બેંક, બી સીસોર, સી સ્કૂલ પ્લેગ્રાઉન્ડ, ડી નન, તો શું છે, રિવર બેંક, બરાબર છે। પછી એમ કહી, ટુ બોયઝ આર બ્લેન્ક ખાલી જગ્યા, શું કરે છે બે છોકરા, તો કે પ્લેઇંગ, સ્વિમિંગ, બરાબર છે, ડાન્સિંગ એન્ડ સિંગિંગ, તો શું કરે છે, સ્વિમિંગ। સમ વુમેન વેર, એટલે તમારે ચિત્રમાં જોતું જવાનું અને એમસીક્યુ તમારે પૂરા કરતા જવાના, અહીં તમને કાઉન્સમાં આપેલું છે। નેક્સ્ટ બીજું આપણે લઈએ ચિત્ર, અંડર અ ટ્રી એક વૃક્ષ નીચે, રિસેસ ટાઈમ, બરાબર, રિસેસનો સમય, સ્કીપિંગ એટલે દોરડાકૂદ, તમે જોવો છો બે છોકરીઓ દોરડાકૂદ કરે છે, ફૂટબોલ, કેટલાક બાળકો શું રમે છે, તો કે ફૂટબોલ રમે છે, બરાબર, ફૂટબોલ રમે છે, અને સાથે સાથે આખું આ સ્કૂલનું કેમ્પસ એટલે કે પ્લેગ્રાઉન્ડ છે, બરાબર, શું છે, પ્લેગ્રાઉન્ડ। તો ચાલો જોઈ, ધીસ ઇઝ ખાલી જગ્યા, તો કે શું છે, આ રિસેસ ટાઈમ છે। ચાલો હવે આપણે પેરેગ્રાફ લઈએ, ધીસ ઇઝ ખાલી જગ્યા, તો ધીસ ઇઝ રિસેસ ટાઈમ, કેવી રીતે ખબર પડી, તો કે રિસેસનો સમય છે, કેટલીક છોકરીઓ વૃક્ષ નીચે બેઠી બેઠી નાસ્તો કરે છે, બરાબર છે, કેટલીક છોકરીઓ જે છે એ દોરડાકૂદ રમે છે, અને આ એક રમતનું મેદાન છે, તો ચાલો ધીસ ઇઝ રિસેસ ટાઈમ, ચિલ્ડ્રન આર ઓન ધ, બાળકો ક્યાં છે જોવો જોઈએ, તો કે બાળકો જે છે એ રમતના મેદાન ઉપર છે, ચિલ્ડ્રન આર ઓન ધ પ્લે ગ્રાઉન્ડ, સમ બોયઝ આર પ્લેઇંગ, ચાલો જોઈ ચિત્ર જોવો જોઈએ, કેટલાક બાળકો રમી રહ્યા છે, શું, તો કે આ જો ફૂટબોલનો બોલ છે, તો સમ બોયઝ આર પ્લેઇંગ ફૂટબોલ, સમ ગર્લ્સ આર સિટિંગ, સિટિંગ એટલે બેઠી છે, જોવો જોઈએ ક્યાં બેઠી છે, તો કે વૃક્ષ નીચે, સમ ગર્લ્સ આર સિટિંગ અંડર અ ટ્રી એન્ડ ઇટિંગ સ્નેક્સ, સ્નેક્સ એટલે નાસ્તો, ટુ ગર્લ્સ આર, હાલો બે છોકરીઓ શું કરે છે, તો કે દોરડાકૂદ કરે છે, તો એને ઇંગ્લિશમાં શું કહેવાય, સ્કીપિંગ, ક્લિયર। તમારે તો એમસીક્યુ આવશે, ચાર વિકલ્પ હશે, બરાબર, તમને એમ પૂછે, ચિલ્ડ્રન આર ઓન ધ, બાળકો કેના ઉપર છે, સ્કૂલ, પ્લેગ્રાઉન્ડ, લાઇબ્રેરી, કેવો શું, તો કે પ્લેગ્રાઉન્ડ, સમ બોયઝ આર પ્લેઇંગ, શું રમે છે, તો તમારે આ ચિત્ર જોવાનું ને, ચાર વિકલ્પ, ક્રિકેટ,
બાસ્કેટબોલ, ફૂટબોલ કે ટેબલ ટેનિસ? તો કે ફૂટબોલ. છોકરીઓ ક્યાં બેઠી છે, કેના નીચે બેઠી છે? તો કે તમને ચાર વિકલ્પ આપે, અંડર અ ટ્રી, અંડર અ બેન્ચ, અંડર અ ચેર, અંડર અ બિલ્ડિંગ. બરાબર છે. નેક્સ્ટ આગળ વધીએ, ચિત્ર નંબર 3. ટેબલ, ચેર એટલે ખુરશી, બેન્ચીસ એટલે બાકડા, ક્લોક ઘડિયાળ, બ્લેકબોર્ડ કાળું પાટિયું, ક્લાસરૂમ વર્કર. ચાલો જોઈએ આ ચિત્ર કેનું છે. તો કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ક્લાસરૂમ. કેમ ખબર પડી? જો ચિત્રમાં ટીચર છે, પછી દિવાલ ઉપર આપણે ભારતીય નકશો લગાડેલો છે, ઘડિયાળ છે, ABCD લગાડેલું પોસ્ટર છે, પછી બાળકો જો ભણે છે ને. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ક્લાસરૂમ. આ ચિત્ર એક વર્ગખંડનું છે. ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ. હવે શિક્ષક ક્યાં ઊભા છે? તો કે આ કાળું પાટિયું બ્લેકબોર્ડ છે એની પાસે ઉભેલા છે. ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ બ્લેકબોર્ડ. ધેર ઇઝ અ ખાલી જગ્યા એન્ડ અ ખાલી જગ્યા ઇન ફ્રન્ટ ઓફ, તેની સામે. હવે આ શિક્ષક ઊભા છે, એની સામે એક ટેબલ છે ને એક ખુરશી છે. તો ધેર ઇઝ અ ટેબલ એન્ડ અ ચેર ઇન ફ્રન્ટ ઓફ હર, તેની સામે એક ટેબલ અને ખુરશી છે. ધેર ઇઝ અ ખાલી જગ્યા ઓન ધ વોલ. હવે દિવાલ ઉપર ઘણી બધી વસ્તુ છે, પણ આપણે આમાં ક્લોક એક જ આપ્યું છે. જો દિવાલ ઉપર ભારતીય નકશો છે, ઇન્ડિયન મેપ છે, ABCDનું પોસ્ટર છે, કેટલાક પુસ્તકો છે, પણ કાઉન્સમાં જુઓ કાંઈ ઇન્ડિયન મેપ કે કાંઈ બીજું આપ્યું છે કે ખાલી ક્લોક છે? તો કે જુઓ ખાલી ક્લોક છે. તો આપણે શું લખવું પડે? ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ. ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઓન ધ. ચાલો જોઈએ બાળકો ક્યાં બેઠા છે. તો ખબર જ છે, બેન્ચીસ ઉપર. ક્લિયર? અહીં તમારું ત્રીજું પિક્ચર પણ શું થયું? પૂરું. અને હવે છે ગેસ્ટ, મહેમાન, મેરેજ, લગ્ન, લાઇટ્સ એન્ડ ફ્લાવર્સ, બત્તી અને ફૂલો, બેન્ડ એટલે કે મ્યુઝિક પાર્ટી, સ્ટેજ એટલે મંચ. હવે જોવો જોઈએ આ ચિત્ર કેનું છે. તો કે ચિત્ર શાંતિથી જોવો ને મિત્રો, તમે ચિત્ર શાંતિથી જોવો એટલે તમને ખબર પડે કે આ ચિત્ર જે છે એ લગ્ન સમારંભનું છે. આ રહ્યા જો દુલ્હા દુલ્હન બેઠા છે. તમે ડાબી સાઈડ ઉપર જોશો એટલે તમને ખબર પડશે, જમણી બાજુએ જોશો તો એક માણસ જોવો સ્ટેજ ઉપર ઊભો છે અને ગીત ગાય છે. પછી એક મોટું પાર્ક છે તો બધા માણસો છે, બધા બેઠા છે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ મેરેજ સેરેમની. સેરેમની એટલે સમારંભ, લગ્ન સમારંભની છે. કેની છે? લગ્ન સમારંભની. ધ બ્રાઇડ એન્ડ બ્રાઇડ ગ્રુમ. બ્રાઇડ એટલે વરરાજો અને બ્રાઇડ ગ્રુમ એટલે કે દુલ્હન. આર ઓન ધ, જોવો જોઈએ, બ્રાઇડ એટલે કે વરરાજો અને બ્રાઇડ ગ્રુમ એટલે દુલ્હન ક્યાં છે? તો કે સ્ટેજ ઉપર, ઓન ધ સ્ટેજ. તમે જમણી બાજુ ખૂણા ઉપર જોઈ શકો છો કે સ્ટેજ છે. ધ સ્ટેજ ઇઝ ડેકોરેટેડ. હવે આ સ્ટેજને ડેકોરેટ કર્યું છે કેનાથી? તો કે લાઇટ્સ એન્ડ ફ્લાવર, ફૂલો અને લાઇટથી ડેકોરેટ એટલે સજાવ્યું છે. ધ ખાલી જગ્યા આર એન્જોઈંગ ધ લંચ. હવે લગ્નમાં કોણ આવ્યું હોય? તો કે મહેમાન. ધ ગેસ્ટ આર એન્જોઈંગ ધ લંચ. જમવાની મજા માણે છે, બપોરના જમવાની મજા માણે છે. સમ ગેસ્ટ આર એન્જોઈંગ ધ મ્યુઝિક પ્લેઇંગ. જે સંગીત વાગે છે એની મજા રાખે છે. કોના દ્વારા? તો કે બેન્ડ. તમે જોઈ શકો છો આ ચિત્રમાં જમણી બાજુએ કે સંગીતના બધા કલાકારો આવેલા છે અને એ બેન્ડ વગાડે છે અને લોકોને આનંદિત કરે છે. તો મિત્રો, અહીં પિક્ચર ડિસ્ક્રિપ્શન પણ કે જે તમને કેટલા માર્ક્સમાં, 5 માર્ક્સમાં પૂછાય છે, કેટલા માર્ક્સમાં પૂછાય છે એ પણ અહીં આપણે પૂર્ણ કરેલું. ક્લિયર મિત્રો? તમને આ પિક્ચર ડિસ્ક્રિપ્શન જે છે, આ પિક્ચર ડિસ્ક્રિપ્શન જે છે એ તમને 5 માર્ક્સમાં પૂછાય છે. એ પણ MCQ બેઝ. મેં લખેલું છે, જુઓ, MCQ બેઝ ઉપર કે આ ચિત્ર કયું છે. તો તમને 4 વિકલ્પ આપે ને એક વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ આપવાનો. તો મિત્રો, અહીં પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂર્ણ થયું. હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ટાઈમ.